નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના ઓનલાઈન વિડીયોમાં હું છિરલ પ્રજાપતિ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 આપણા ચિત્રકલા વિષયમાં જોઈશું અક્ષર લેખન. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પેજ નંબર 3 ઉપરનું અક્ષર લેખન જોયું હતું, એટલે કે આપણે ભરત નામ લખતા શીખ્યા હતા. હવે આજે આપણે પેજ નંબર 14 ઉપર આપેલું છે જય. હવે અહીં શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી 3 અક્ષરો જયનું અક્ષર લેખન આપેલ છે તેનો અભ્યાસ કરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે બોક્સ આપેલા છે જેને આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભરત શબ્દ લખ્યો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે અહીં આપણે આજે અંગ્રેજીમાં અક્ષર લેખન કરવાનું છે. અહીં અંગ્રેજીમાં લખેલું છે જે એ વાય, એટલે કે જય નામ લખેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં એમાં શું કરેલું છે, જય નામ લખી અને સુંદર મજાના કલર વડે એને પૂર્ણ કરેલું છે. તો તમારે અહીં નીચે શું કરવાનું છે, નીચે એક સરખા ચોરસ ખાના આપેલ છે. તો જુઓ, અહીં પણ આપણને એક સરખા ચોરસ ખાના આપેલા છે, તેમાં તમને મનપસંદ અંગ્રેજીમાં 3 અક્ષરનું અક્ષર લેખન તૈયાર કરવું. હવે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, આપણને જે ગમતું હોય એ નામ તમારે અહીં લખવાનું તો છે, પરંતુ તમારે યાદ રાખવાનું કે અક્ષર લેખન 3 અક્ષરનું જ હોવું જોઈએ. જેમ કે રામ આપણે લખીએ છીએ તો RAM રામ, એ જ રીતે 3 અક્ષર થવા જોઈએ. હવે એ આપણે અહીં લખવાનું છે, તેની ઉપર તમારે કાળા રંગની સ્કેચ પેનથી આઉટલાઇન કરવાની છે, તેમાં રંગ પૂરવાના છે, અને રંગ પૂરવા વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, જે રીતે અહીં આપણને જય લખેલું છે એમાં આપણે બોર્ડર માટે કયો કલર પૂર્યો છે, કાળા રંગનો સ્કેચ પેન. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપણે અહીં આજે નામ લખીશું આ જ રીતનું નામ જય. તમે તમારી મનપસંદનું કોઈ નામ લખી શકો છો, પરંતુ તમારે ખાસ યાદ રાખવાનું છે કે 3 અક્ષરનું જ નામ હોવું જોઈએ, કારણ કે ખાના આપણને કેવા આપેલા છે, લિમિટમાં જ આપેલા છે. તો આપણે અહીં જય લખીશું, તો જુઓ એના માટે આપણે શું કરેલું છે, પહેલું ખાનું છે ખાલી રહેવા દીધું છે. જુઓ પહેલું ખાનું ખાલી છે, તો એના માટે આપણે કરીશું બીજા નંબરનું જે ખાનું છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું, પછી 1, 2, 3, તો અહીં 1, 2, 3 અહીં આપણે પૂર્ણ કરવાનું છે. જો આ રીતે, પછી આ જે આડી લાઇનિંગ છે આ રીતે, અને અહીં નીચેના 2 ખાના લેવાના છે. જુઓ અહીં 1 ખાનું, અહીં બીજું ખાનું, તો અહીં આપણે આ 1 ખાનું, આ બાજુ આ બીજું ખાનું. પછી જુઓ ઊભી જે લાઇનિંગ છે એમાં આપણે 1, 2, 3, 4, 5 એટલે સળંગે સળંગ લાઇન આપણે લેવાની છે. જો અહીં આપણે આ રીતે લઈશું, આ બાજુ આપણે શું કરવાનું છે, 1 ખાનું ખાલી રહેવા દેવાનું છે, કારણ કે આમથી આમ આપણે વળાંક લઈશું વિદ્યાર્થી મિત્રો, અને અહીં છેક સુધી આપણે આ રીતે બનાવી દઈશું. જુઓ આ રીતે બનશે. પછી આ બાજુનું જે ખાનું છે એમાં આ રીતે, અને ઉપરનું ખાનું છે એમાં આ રીતે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પછી અહીં આ બાજુ પણ આ રીતે. તો જુઓ જ એટલે કે જે બની ગયું. જુઓ આ રીતે જે તમને દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે શું બનાવ્યું છે, જે. જુઓ અહીં આ રીતે જે બની ગયું. પછી વિદ્યાર્થી મિત્રો જુઓ ઉપર શું કરેલું છે, 1 લાઇનિંગ આખી છોડી દીધી છે, તો આપણે પણ અહીં એક આખી લાઇન છોડીશું. પછી 1 લાઇન છોડ્યા પછી અહીં ચાલુ થશે એ, તો એ માટે આપણે સંપૂર્ણ શું કરેલું છે, આ લાઇન લીધેલી છે. જુઓ આ લાઇન આપણે સંપૂર્ણ લેવાની છે. પછી ઉપરના જે 1, 2, 3 ખાના, તો આ રીતે 1, 2, 3 ખાના, તો આ રીતે એ માટે આપણે આ રીતે 3 ખાના લેવાના છે. પછી આ બાજુ પણ આપણે સંપૂર્ણ પૂરેપૂરી લાઇન લઈ લઈશું. જુઓ આપણે સંપૂર્ણ એ માટેની બોર્ડર તૈયાર કરી, પછી અહીં 1 ખાનું વચ્ચેનું જે ખાનું છે, અને આ રીતે ઊભા 2 ખાના. જુઓ અહીં આ બે બંને બાજુ આ જે ઊભા ખાના છે તે, જુઓ આ રીતે તમારો ઊભો 1 લંબચોરસ તમને મળશે. જુઓ સુંદર મજાનો લંબચોરસ આવો તમને આકાર મળશે. પછી આપણે શું કરીશું, તો જુઓ વચ્ચેનું પાછું સેમ આ બાજુ પણ આપણે એ જ રીતે કરીશું.
એક ખાનું છોડીને આ ખાનું છોડી અને નીચે પણ આપણે એ જ રીતે જો આ બે ખાના તૈયાર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો હવે આ રીતે આ બાજુ પણ તો જુઓ આપણને સુંદર મજાનો એ મળી ગયો જો દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો આ રીતે એ એટલે કે જે એ હવે વાય માટે તો વાય માટે પણ ઉપર જે મેં આખું લાઈન છોડેલી છે એ જ રીતે અહીં પણ આપણે લાઈન છોડીશું પછી વાય માટે જુઓ ઉપર આપેલું છે એક બે ત્રણ ચાર ખાના તો આપણે એક લાઈન છોડી અને અહીં લઈશું ચાર ખાના એક બે ત્રણ ચાર ખાના આ રીતે આપણે ચાર ખાના લેવાના છે એની બાજુમાં આવશે ત્રણ ખાના તો અહીંથી એક બે ને ત્રણ જુઓ આ રીતે બની જશે વિદ્યાર્થી મિત્રો પછી શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો જુઓ અહીં જે આડું લાઇનિંગ છે એ આપણે બનાવીશું પછી સેમ આ બાજુ પછી વાય માટે બાજુની જે લાઇનિંગ છે આપણે આખી ઊભે પૂરેપૂરા ખાના આપણે લઈ લઈશું જુઓ કંઈક આવો આકાર તમને મળ્યો પછી આપણે શું કરીશું આ જે લાઇનવાળી છે ત્યાં આપણે આ રીતે જો મળી ગયું વિદ્યાર્થી મિત્રો પછી આપણે શું કરીશું આ એક ખાનું છે એને લઈ લઈશું અને એક બે ને ત્રણ ખાના તો આ રીતે ત્રણ ખાના સુધી ઉપર આ બાજુ બે ખાનાની લાઈન અને નીચે આવશે ત્રણ ખાનાની લાઈન આ રીતે ત્રણ ખાનાની લાઈન જુઓ મળી ગયો ને વિદ્યાર્થી મિત્રો જો વિડીયોમાં પણ તમને વાય દેખાય છે જુઓ આ રીતે વાય આપણને મળી ગયો જો અહીં આપણને દેખાય છે જે પછી અહીં આવશે આ રીતે એ અને અહીં આવશે આ રીતે વાય આપણે લખ્યું જે એ વાય એટલે કે જય હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો આપણે આ જે જય નામ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમારે પછી શું કરવાનું છે કાળા રંગની સ્કેચ પેન લેવાની છે અને સ્કેચ પેનની મદદથી તમારે શું કરવાનું છે તમારી બોર્ડર કરવાની છે અને બોર્ડર કર્યા પછી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલર વડે આપણે એ જે આપણે જય નામ લખ્યું છે એમાં આ રીતે જે રીતે ઉપર કલર કરેલા છે એ રીતે તમારે અહીં નીચે પણ કલર પૂરી અને સુંદર મજાનું જય નામ તમારે પૂર્ણ કરવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની ચિત્રકલામાં પેજ નંબર 14 ઉપર જે જય નામ આપેલું છે એ નામને આધારે તમારે શું કરવાનું છે પૂર્ણ કરવાનું છે અને પછી એમાં સુંદર મજાના કલર પૂરી અને એને સજાવવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રએ આજે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે અને એમાં સુંદર મજાના કલર પૂરી દેવાના છે હવે આગળનું ચિત્ર છે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય ગાયત્રી